જોઈએ સમાચાર વિગતવાર. એક તરફ સરકાર પ્લાસ્ટિક પર પ્રતિબંધના કાયદા ઘડે છે, પરંતુ પાયામાં સરકારી તંત્ર જ આ કાયદાના અમલમાં પણ ઊણું ઉતરી રહ્યું છે. માંડવી સહિત ઢોર ઢાંખર માટે પણ અત્યંત ઝેરી ગણાતા પ્લાસ્ટિક પર પ્રતિબંધનો કાયદો સરકારે ઘડ્યો છે, પરંતુ નીચલી કક્ષાના સરકારી અધિકારીઓએ કાયદાનો અમલ કરાવતા નથી અને ઉપલી કક્ષાના અધિકારીઓ આ બાબતે ઉદાસીન છે. અંકલેશ્વરમાં આ જ પરિસ્થિતિ સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. અંકલેશ્વરમાં આજે પણ તમામ સ્થળે પ્લાસ્ટિક બેગ્સનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. નાની મોટી સૌ દુકાનોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની બેગો રોજની હજારોની સંખ્યામાં વપરાય છે. એ જ રીતે ચાની લારીઓ પર પણ પ્લાસ્ટિકના કપનો બેહિસાબ જથ્થો સંગ્રહાયેલો છે. તેમ છતાં અંકલેશ્વર શહેરનું પાલિકા તંત્ર કે જીઆઈડીસીનું નોટિફાઈડ તંત્ર આ બાબતથી અવગત હોવા છતાં હાથ પર હાથ ધરીને બેસી રહ્યું છે. હાલમાં જ સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત અંકલેશ્વર પાલિકાએ મોટા ઉપાડે સ્વચ્છતા રથનો તમાશો કર્યો અને શપથ લેવડાવ્યા, પરંતુ એવોર્ડ મેળવવા માટે કરાયેલા દેખાડા પાછળની હકીકત અલગ જ છે. અંકલેશ્વરમાં હાલ પણ ઠેર ઠેર કચરાના ઢગલા છે અને આ ઢગલામાં સૌથી વધુ કચરો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો નજરે પડે છે. પાલિકા તંત્ર પણ આ જુએ છે, તેમ છતાં દરોડા કરીને જથ્થો ઝડપવાનું ભૂલી ગયા છે. કાયદો અમલી બન્યો ત્યારે ચાર દિનથી ચાંદનીની જેમ દરોડા કર્યા, શાક માર્કેટમાં પેપર બેગ્સનું વિતરણ કર્યું અને મહત્તમ પબ્લિસિટી મેળવ્યા બાદ હવે પાલિકાના અધિકારીઓ સુસ્ત બની ચૂક્યા છે. સૌથી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગ્સ ત્રણ રસ્તા શાક માર્કેટમાં વપરાય છે, ત્યારે પાલિકાના સેનિટેશન ડિપાર્ટમેન્ટ દ્વારા આ દિશામાં કેમ કોઈ પગલાં લેવાતા નથી, એ વિચાર માંગી લે તેવી બાબત છે. સરકારના કાયદાને સરકારી બાબુઓ જ ધોળીને પી જાય છે અને ભ્રષ્ટાચારનું સંખ્યમ બનાવે છે, એ દીવા જેવી સ્પષ્ટ બાબત છે.